ગોધરા શહેરમાં ચાતક ડોળે રાજ હોવાતી એવી સિટી બસ સેવાનો અઢાર વર્ષ બાદ ગોધરાના સાંસદ દ્વારા લીલી ઝંડી બતાવી પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો સાથે સાથે નગરપાલિકા દ્વારા સત્યાવીસ કરોડ ઉપરાંતના વિવિધ વિકાસના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું લાભ મેળવવા ઉત્સુક બન્યા હતા નગરપાલિકા દ્વારા મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ અને ગોધરા ધારાસભ્ય સી કે રાહુલજીના દ્વારા સિટી બસ ને લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારબાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પ્રાથમિક તબક્કે આ સિટી બસ સેવા ગોધરા શહેર ના રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ને સાંકળતા મુખ્ય ત્રણ જેટલા રૂટો ને આવરી લેશે ત્યારબાદ ધીમે ધીમે રૂટો વધારવામાં આવશે જોકે ગોધરા શહેરમાં અઢાર વર્ષ જેટલા લાંબા ગાળા બાદ આંતરિક બસ સેવા શરૂ થતા નગરજનોમાં ખુશી જોવા મળી રહી છે ગોધરા નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા ઉપરાંત વિવિધ વિકાસના કામોનું પણ ખાતમૂરત કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ કરોડ ઉપરાંત અમૃત યોજના હેઠળના કામો આવરી લેવામાં આવ્યા છે જેમાં ગોધરા શહેરમાં નવીન પાણીની ટાંકી તેમજ નવીન પાઇપલાઇન નાખવામાં આવશે જેનું ગોધરા નગરપાલિકા પ્રમુખ ઈલેન્દ્ર પંચાલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આજના ગોધરા નગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ લોકાર પણ કાર્યક્રમમાં અમૃત યોજના હેઠળ સત્તાવીસ કરોડના કામો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં પાણીની ટાંકી તેમજ પાણીની પાઇપલાઇનો નાખવામાં આવશે સ્વનિમ ગુજરાત યોજના હેઠળ પાંચ કરોડના રોડ રસ્તા સીસી રોડ છે ડામર રોડ છે બ્લોક પેવર બ્લોક લેવામાં આવે છે જે અગિયાર વર્ડમાં કામગીરી ચાલુ થશે બીજું આજને જે ગો ગોધરામાં અઢાર